માતાજી મિત્રો, રામ રામ બધાયને. આઈ હોપ કે આપ બધાય મજામાં આવશો. તો કે હું મજામાં છું. માતાજી હવનું હારું કરણ બધાને હાજાનારવા રાખે એ શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો મસ્ત નાહી ધોઈ નાહી કાચી અને શિરાવવાનું બાકી છે, કેમકે આજે આપણે મહેમાન આવી ગયા છે. એટલે મહેમાન આરે બધા આરે શિરાવશું. મહેમાન હાટે શિરામણ તૈયાર કરવાનું છે. એટલે ઘણું ખરું શિરામણ તો આપણે થઈ ગયું છે. હવે પીરસવાનું બધાય આદમી એ તો બધાય જમી લીધું. અને આજ બધા મહેમાન હતા એટલે વહેલા ઉઠી ગયા છે. મહેમાન તો આપણે કહેશે કે એના મહેમાન મહેમાન કરે છે, પણ મહેમાન કોણ છે એ નથી કહેતા. તો મહેમાન આપણે નણંદબાની આવ્યા છે આંબડીથી, કાજીબેનને એ ફાણીઓને ફાણકી ને સંદીપભાઈ ત્રણ સારા આવ્યા છે આમ તો. એટલે હાલો હવે અત્યારમાં આપણે સવાર સવારમાં તારે શિરાવવાની તૈયારી કરવી મહેમાન હાટું. તો મહેમાન તો આપણે હાંજના જ આવતા રહ્યા હતા. અને અત્યારે આપણે જો ઢોરને નીંદને એવું બધું નાખી દીધું છે. પાડોડીને તો કંઈ ખાવાનું ન હોય, બાકી બધાને જો નીંદ બીંદ નખાઈ ગઈ છે. અને હવે પાછું આપણે જવું છે ઘરે શિરામણને એવું બધું તૈયાર કરવા. હાલો મહેમાન હાલતા થાય છે. હાંજના આવી ગયા હતા મહેમાન. ટકા કરાવી નાખી ખાસજો હર્ષિતા ને અંકિત ને હોતા ને મારે. મોડા મોડા આવ્યા ને વેલા વેલા વયા જાય છે મહેમાન. હા જો મોડા મોડા આવ્યા નહી અંકિત. અંકિત તો રોકાવ અંકિત તારે અહી રહેતો હોય છે. હર્ષિતા ને મોઢું નથી દેખાતું. આડી તો લઈ લો સુંદરી થોડીક બસ. અંકિત બાય બાય. અંકિત તો હા મહી નહીં જોવે. અંકિત આય એના આમ થયા છે. બાય 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 બાય. ત્યાં હું છો કેતો હોય ટાટા. હે ઓય કીધા ટાટા. હા તમે આવજો હવે. રામ રામ ને સીતારામ ડાયરા ને. સવારમાં તો મહેમાન હતા એટલે કે મહેમાન તો આપણે હાંજે જ આવી ગયા હતા. મારા બેન ને એ આંબાડીથી હાજે આવ્યા હતા અને સવારે પછી એને કે કામકાજ હતું એટલે કે કડિયા ને એવું બધું આવવાના હતા. લાદીનું ને એવું બધું ફિટિંગનું ને એવું કામકાજ હાલે છે એટલે સવારે વૈયા જવાના હતા. એટલે પછી સવારે શિરાવીને એ જતા રહ્યા છે. અને આપણે પછી ખાટલો એક ભાંગી ગયો હતો. આપણે અહીં તો અહીંયા જ પડી છે એટલે આપણે ઈને આ સોલીને પછી આમાં આપણે આ ઈ નાખીને પાંગ બાંધીને મસ્ત આપણે હવે ખાટલો કરી દીધો હશે રેડી. અને હવે આજ તો આપણે બાલભાઈની જે આવી ગયા છે અને થોડાક ટેકાને એવું બધું હારવાનું હતું એ તે ટેકાને એવું બધું યુટિલિટીમાં આવી ગયું છે. અને અત્યારે તો હવે બાલભાઈ ખોલામાં ફિટિંગનું કામકાજ પણ ઉપાડી દીધું છે. હવે તો આજ તો આપણે આ ખોલાનું ફિટિંગ ને એવું બધું કામકાજ હાલ છે. કાલે થોડું ઘણું કર્યું હતું અને આજ તો લગભગ તો હાન થાય કે ઘણું ખોડું ઉપાડી લે અને જાજુ કાંઈ ફિટિંગનું કામકાજ નહીં રહે. તો હવે આપણે બાલભાઈ પાસે રાખું કેટલું ફિટિંગ કર્યું છે અને કેમ ફિટિંગ કરશે થોડું ઘણું એ પણ આપણે હવે આરો જોઈ લઈએ. આપણે હવે ઈટું ફિટ કરવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. અને નીચે અહીંયા ટેકા બાંધવાનું કામકાજ હાલે છે. ટેકાને કેમ કે ઉસાર નીસો હોય એમાં ફાસરીઓ ચડાવવાની હોય. ટેકાને ચડાવી દીધી ફાસરી અને અહીંયા બાલભાઈ મારે પ્લેટું ખીલ્યું. ટેકો ના ના ટેકાનું ટેકાનું ઠોંગું નડે છે એમ કયો ને. હા પણ ટેકાનું હેઠળ શેર ફોંગું ઓલું બરોબર હોય ને પ્લેટ નું આખો હોય આવી રીતના ટેકા ફિટ કરવાનું કામકાજ હોય. આ બાજુનું તો આપણે કાલે ફિટિંગ કરી નાખ્યું હતું
ના જવે આ બાજુ ઉપાડ્યું છે કે પલંગ બે ગેલાવા નીચે આ બધું રાખી દે એટલે બે બેલા આ બધું સડાવવા પડ્યા છે બાકી ઘરમાં તો ક્યાંય બેલા નહીં સડાવવા પડે એમાં ખાલી ઈટું મૂકશો તો રેવલિંગમાં આવી જશે પલર થઈ ગઈ ઠીક માથે થોડા જાય તો કાંઈ ન થાય કાબલભાઈ હાલો બીજી પ્લેટ એમ બીજી કલેટ નું કાક ફિટિંગ આવી રીતે કરવાનું હોય હવે સા પાણી લઈને આવતા જશે ગરમ છે ઠરી ગયેલો ગરમ છે તો વાંધો નહીં નકર બાલભાઈ કે ખાવ ઠરી ગયેલો ભાઈઓ મસ્ત ભૂખ લાગી જાય એવો બપોર સડી ગયો છે કાબલભાઈ બાલભાઈ કાંઈ ઘા ખેંચે જાય વધારે ભૂખ નથી લાગી ને ક્યાંક એક વાગી ગયો હાથ તો ટાણું ઘણું થઈ ગયું છે હાથ તો કેરી એવી કાશી કેરી હા આ ઘરની વાડીની છે હા કેરી છે મસ્ત તો ઘણી મોટી થઈ ગઈ આજે શાકમાં તો સેવ ટમેટાનું શાક છે અને કેહોડાનું શાક છે બા કેહોડાનું શાક છે સેવનું બાજરાના ઘઉંના રોટલા છે આજે આપણે રોજની જેમ જ હોય ડબલ ડબલ મસ્ત હતો થાળીમાં સેવ ટમેટાનું શાક દેવાઈ જાય અને કેહોડાનું શાક હોય જમાવટ પડી જાય તો હાલો અત્યારે આપણે જો તલ વાટવાનું ચાલુ છે એટલે આપણે તો સવારના આવતા રહેતા તલ વાટવા અમારા માસીની વાડીએ અને હવે તલ ઘણા ખરા તો વઠાઈ ગયા પુળાઈ વળી ગયા છે અને વખા કરવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે કામ અને એ આપણે સેન્ટિંગ વાળા આવવાના હતા એટલે એ ઘરે જ હતા આપણે ખાલી એક આવ્યા હતા અને અત્યારે તો એ એવા છે એટલે તેડવા આપણને આવતા રહ્યા છે પણ અહીંયા આપણે જે તલ વાટવાનું ને એવું કામ ચાલુ હતું એટલે હવે તો વખા કરવાના છે આ બાજુ જે થોડાક પુળા વાળવાના હોય એવું લાગે છે મારા સંજા કાકા ને બધા જો પુળા વાળવાનું ચાલુ છે જીગા કાકા ને ધારની કડબ લે નહી જીગા કાકા એવું તેવું તેવું કરો તો પુળા વાળવાનું જો ધારની કડબ લઈને આપણે જો ફર્સ્ટ ક્લાસ તલ્લા પુળા વાળવાનું ચાલુ છે મારા મહા ઓલી બાજુ પુળા વાળે છે હવે છેલ્લા છે ને નહીં બધા તલ પૂરા પુળા વળી જાય બે ત્રણ પુળા છે અહીંયા અહીંથી આ બાજુ પુરા અને બાકી આ બાજુ જો બધે તલ જ દેખાય છે અને આ રીતના કાંક ઓખા કરવાનું ચાલુ છે અમે હરેશ કાકા ને અને જો તમે તડકો મોડો પડ્યો ત્યારે જ આવ્યા છો કામ એટલે તમારે વધારે કામ કરવાનું છે ઓખા બોખા બનાવવાનું કરી દેવી સાલું આપડે હાલો અત્યારે આપણે ઘરે આવતા રહ્યા છીએ અને આ આંબામાં પણ મસ્ત કેરી આવી ગઈ છે ક્યાં કેરીઓ છે કેરી બહુ મસ્ત છે કેવી મસ્ત લટકે કેટલી કેરી દેખાય આમ જો લોમ જો આ બાજુ હોય તેને છે અહીંયા હોય તેને કેરીઓ છે સમજો કેરીઓ ખાવાની મજા આવે ખટુંબરી આંબામાં જ ચડવું છે ગમે એમ થાય એકાદ કેરી પાડવા મસ્ત કેરીઓ દેખાય સમજો ફર્સ્ટ ક્લાસ કેરી જ મસ્ત છે લોમ જોમ છે
પણ તોય આપણે હાથે દંબાય એમાં નહીં થાંભામાં ચડવું પડે. ઘણી કેરી દેખાય છે આ બાજુ. આ બાજુ શીકોડી છે. શીકોય દેખાય છે. હલો ધરું સડવા હોય ત્યારે મળી. આપડે કાક તું પેલા સડી ગયા એમ તો કેટલા નકર આંબા હોય વાડી નો આંબો કેવી મસ્ત કેરી છે.